विद्यार्थी मित्रों आपणे आजे ज्ञेय रूप तदेव में एनी प्रास्ताविक आपणे अगाउना पीरियड में जोई हती। हवे आपणे एनी विशेष नोंध जोशुं। तस्मात रूप तद एव में तत् छे एम तो शब्द बराबर, तेने तू मारू रूप जाण। परम सत्तानुं अस्तित्व कणे कणमां छे। परम सत्ता के ईश्वर बराबर। तमे ओलुं ओएमजी पिक्चर आवेलुं हशे, जोयुं हशे बराबर। ई ज्यारे एम कहे छे ओली कीड़ी हाले छे ने एमां ई छुं, ओला पक्षी वृक्ष पर बैठा छे ने एमां पण हूँ छू। एटले कणे कणमां एनुं अस्तित्व छे, ए समायेलुं छे। कणे कणमां व्यापी रहेली आ सत्तानो अहसास ज्ञानथी थाय छे। भाई जो तमे जोवुं होय ने कोईनामां के आनामां ईश्वर छे, तो तमे क्यारे एनी साथे खराब नहीं करो, एटले ज्ञानथी थाय। परंतु ज्यारे आ सत्तानो कर्मथी अहसास करवाथी भक्तने कामना थाय छे, त्यारे ते कोई रूपनी अपेक्षा रहे छे। हवे घणाय मानता होय કે ભાઈ આમાં જ ભગવાન છે, તો કોઈ રૂપની અપેક્ષા રહે તો એવા રૂપમાં, બાકી ઈશ્વર તો બધે છે। પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, બરાબર। તમને જ્યાં જોવો અહીંયા ઈશ્વર છે જ, પણ કોઈને પછી રૂપની અપેક્ષા હોય તો રૂપ બતાવવું પડે, એવું રૂપ। આ સંદર્ભમાં ઈશ્વરના વિવિધ રૂપોની પરિકલ્પના કરવામાં આવી છે। ક્યારેક કર્મની સમાનતાથી પણ સ્વરૂપની સમાનતા સિદ્ધ થતી હોય છે। જેવું પ્રામાણિકતા, જેવું કાર્ય કરો એવી તમારી ગણના થાય। ઈશ્વર સ્વેચ્છાએ કોઈ જાતના દબાણ વગર પરહિતનું કર્મ કરી રહ્યા છે। પરહિત, પર એટલે કે બીજાનું હિત કરવું, બીજાનું સારું કરવાનું કામ ઈશ્વર ખુદ કરી સ્વેચ્છાએ, એને કોઈએ નથી કીધું, બરાબર। તેમ માનવ સમાજમાં કૃષક વગેરે, બધાય બાકીને આવી જાય, વગેરે કહી દીધું બરાબર, ખેડૂત પોતપોતાના કર્મ એટલે કાર્યો કરી રહ્યા છે। આમ કર્મની સમાનતા તથા પરોપકારની ઉચ્ચ ભાવનાને કારણે કૃષક વગેરે પોતાના અન્ય રૂપો તરીકે જોવાનું ઈશ્વર જણાવી રહ્યા છે કે ભાઈ જે પણ કાર્ય છે નિષ્ઠાથી કરાય, સારી રીતે કરાય, પ્રામાણિકતાથી કરાય। જો એ સારું અનાજ ન ઉગાડે તો આપણે શું જમીએ, બરાબર। દરજી છે એ સારા કપડાં ન સીવી દે, બરાબર ફિટિંગ ન કરી દે તો આપણે દરજીને કેવું કરતા હોય, વિચાર કરો। જે તમારો ડ્રેસ બગાડ્યો હોય કે તમારા કંઈક જીન્સ કે ટી શર્ટ જે તમે લીધા ને ફિટિંગ કરવા દીધું હોય, તળાતળ ફિટિંગ કરી દીધું હોય, તમને થાય જ નહીં તો, બરાબર। પણ એ જ એનું કામ પરફેક્શનથી કરે, જે જેનું કાર્ય છે પરફેક્શનથી કરે, બરાબર। ભૂલ તો માણસ માત્રથી થાય, પરંતુ સામેવાળો વ્યક્તિ જ્ઞાની પણ હોવો જોઈએ, પહેલી શરત એ છે, બરાબર। તો ઈશ્વર છે એનું આ રૂપ છે એમ વાત કરેલી છે, તેને તું મારું રૂપ જાણ। જે પણ કોઈ કાર્ય કરી દે ને એ આપણું રૂપ છે। નિત્ય હિત કરા હેયતે, નિત્ય એટલે હંમેશા, હેય એટલે કે માનવું, અને ત્યાજ્ય અને હેય બરાબર પરિત્યજ્ય। માનવ જીવનમાં આહાર, વસ્ત્ર, આવાસ, શિક્ષણ, સ્વાસ્થ્ય, ભૌતિક સાધનો, આધ્યાત્મિક વિચારો અને સુરક્ષા, વિદ્યાર્થી મિત્રો આઠ મૂર્તિનું કાર્ય છે આમાં, બરાબર। આ બધું અનિવાર્ય છે। આ બધાની સુવિધા આપનાર વ્યક્તિઓ ક્રમશઃ ખેડૂત, વણકર, કડિયો, શિક્ષક, વૈદ્ય, વૈજ્ઞાનિક, સંત સાધુ અને સૈનિક છે। આ બધા અર્થોપાર્જન માટે કામ કરે છે એમ નથી, બધાને રૂપિયા માટે જ કામ કરવાનું છે એવું નથી। ઘણીવાર મેં જોયા છે માણસને એમને કામ કરતા કે ભાઈ તું લઈ જા ને ભાઈ, ઘણું છે બરાબર। પરંતુ તેઓ પરોપકારની, બીજા ઉપર ઉપકાર કરવાની ભાવના આપણે વૈષ્ણવજનમાં જોયું છે, ભાવના રાખીને સૌ માટે સમાનતાથી વર્તે છે। આ કારણે તેઓ સૌના નિત્ય ઉપકારક છે, બરાબર। આવો ઉપકાર તેઓ સહુનું હિત સદાય તે રીતે કરતા હોવાથી તે સહુને અહીં હિત કરતા કહેવામાં આવ્યા છે, બીજાનું જે સારું વિચારે છે એવા। પછી વાત કરીએ પ્રેય, જો આઈએમપી રહેશે પ્રેય અને શ્રેય, વારે વારે પૂછાય છે બે ભેગી, પ્રિય હોય તેવી વસ્તુ હારે પૂછાય છે, યાદ રાખજો પ્રેય અને શ્રેય। શારીરિક સુખ અને કલ્યાણને લગતી બાબતો તદઉપરાંત સાધન સામગ્રીને પ્રેય કહે છે। ઘણીવાર આપણને જે વસ્તુ ગમતી હોય, માનો કે કોઈ તમે ડ્રેસ લેવા જાઓ છો, એ બહુ જ સરસ છે પણ એનું કાપડ નબળું છે, એનું ભરતકામ તો અતિ સુંદર છે, પ્રિય મને ગમી ગયું છે, પણ શ્રેયસ્ક નથી, શું કામ સારું નથી। શ્રેયસ્ક એટલે શું કે જેમાં આત્મકલ્યાણથી, કોઈ ડ્રેસ તો બરોબર પણ આનું કાર્ય છે એ બરોબર નથી, એટલે કે પ્રેય અને શ્રેય જે બાબત છે એની વાત કરેલી છે। એટલે કે જે શરીરનું જે સુખ છે એ કલ્યાણ છે એને લગતી બાબતો, તેમજ તદ ઉપરાંત સાધન સામગ્રીને આપણે શું કહે પ્રેય કહી, પણ શ્રેયસ્ક ખરી, ગમે ખરી બરાબર, બહુ ગમે, પણ શ્રેય આપણા માટે કલ્યાણકારી બાબત હોય ને એ સ્વીકારવી જોઈએ, ગમતી બાબતો
નહીં, મમ્મી એમ કે ભાઈ પછી આ ડ્રેસ છે ને એ પછી આખે આખો કાપડ છે એ વહેલું વહેલું થઈ જશે, અને પછી આ ખાલી જરીબુટાને એનો કલર ન જોવાનો હોય, કલર બીજો પસંદ કર, કાપડ સરસ લે, આત્મકલ્યાણ. બરાબર, પોતાને જે ગમે ને એ બાબત છે, પ્રિય બાબતો નથી સ્વીકારવાની. આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જિંદગીમાં હંમેશા પ્રેય અને શ્રેય બાજુમાં જ આવે. બરાબર, એટલે કે આપણને આત્માથી નિજાનંદ પોતાને જે સંતોષ થાય એ, જેમ કે ભોજન વસ્ત્ર વગેરે બધું શરીરને સુખ આપે પરંતુ શરીર અને શરીરનું કલ્યાણ કરે, આવી જ રીતે શરીર અને સુખ સંતુષ્ટિ આપનાર બીજી અનેક પ્રકારની ભૌતિક સાધક સામગ્રીને પ્રેય કહેવાય છે. મને બહુ જ પીઝા ભાવે હો, પણ પ્રેય ખરી, શ્રેયસ્ક ખરી, પણ એમ કે મને બાજરાનો રોટલો બહુ ભાવે, તો પ્રેય અને શ્રેય બે. બરાબર, આપણે જાણીએ છીએ કે શરીર છે નાશવંત છે. હવે આ તમને પહેલેથી ગીતામૃતમાં આવતું હતું એમાં પણ સમજાવ્યું છે કે આજે જે જન્મે છે એનું મૃત્યુ છે એ નિશ્ચિત છે. શરીર કેવું છે? નાશવંત છે. શરીરનો નાશ થતાં આ પ્રકારની સાધન સામગ્રી પણ એક રીતે નાશ જ થઈ જાય છે, કોઈ વાપરવાનું ન રહે. આ રીતે શ્રેય પ્રેયનો સંબંધ શરીર સાથે છે. જો આઈએમપી એના માટે લાઇન કરેલી છે, કેમ કે એ એમસીક્યુમાં પૂછા વખત તમારે હેતુલક્ષી વધારે પૂછાવવાની શક્યતા 30% હેતુલક્ષી આવશે, ધ્યાન રાખજો. તેથી જ્યાં શરીર હોય છે ત્યાં સુધી આ પ્રેયનું અસ્તિત્વ હોય છે. શરીર છે ક્ષણભંગુર છે, તેથી પ્રેય પણ ક્ષણભંગુર છે. જો શરીર છે નાશવંત છે તો પ્રિય વસ્તુ પણ નાશવંત છે, જે આવશે તે જશે. પછી વાત કરીએ શ્રેયની, આત્મકલ્યાણ અને આત્મસંતુષ્ટિને લગતી બાબત છે એને આપણે શ્રેય કહીએ છીએ. બીજા શબ્દોમાં કહીએ તો આત્માનો આનંદ એ શ્રેય. આત્મા અવિનાશી છે ને શાશ્વત છે, આપણે આ જોયેલું છે ગીતામૃતમમાં. આત્માનો આનંદ પણ અવિનાશી અને શાશ્વત છે. જ્ઞાન, દયા, કરુણા, પરોપકારની ભાવના વગેરે શ્રેયની કોટીમાં આવે છે. શ્રેયનું અનુસરણ હિતકારક છે. આપણે હંમેશા શ્રેયનું અનુસરણ કરવું જોઈએ. બીજાનું સારું કરવાની બાબતમાં ક્યારેય પાછી પાની કરવી જોઈએ નહીં. બીજા પ્રત્યે દયા રાખવી જોઈએ, બીજા પ્રત્યે કરુણા રાખવી જોઈએ, બીજાને જ્ઞાન પ્રદાન કરવું જોઈએ, કેમ કે આપવાથી ક્યારેય ઘટતું નથી. પછી વાત કરીએ સાધવ. સાધુ સંતો બે પ્રકારનું જ્ઞાન હોય છે, એક શાસ્ત્રોનું અને બીજું આત્મતત્વનું. શાસ્ત્રનું અને આત્મતત્વનું આ બંને પ્રકારના જ્ઞાન દ્વારા તેઓ માનવ માત્રનું કલ્યાણ કરે છે. એટલે એક ચોપડાના પોથી પંડિત બને અને એક પોતાની અંદરથી ઉત્પન્ન થયેલું આત્મતત્વનું જ્ઞાન. કોઈ પણ જાતના ભેદભાવ વગર, કોઈ પણ જાતની અપેક્ષા વગર સહુને જ્ઞાન પીરશે તે સાધુ છે, સજ્જન માણસ છે, જે જ્ઞાન દ્વારા માણસ પોતાનો ઉત્કર્ષ, અપકર્ષ અને ઉત્કર્ષ, ઉત્કર્ષ અને ઉપર ને ઉપર તરફ વધુ, અગ્નિશિખા ન્યાય સમજાવે, પરોપકારનો ગુણ સમજાવે. બરાબર, શું કહે છે? હંમેશા બીજા ઉપર ઉપકાર કરો એટલે આગળ વધી શકો. આપણે જ્યારે આપણી પાસે એબિલિટી ન હોય ત્યારે હંમેશા હું વિદ્યાર્થીઓને સમજાવું, ત્યારે કોઈની લીટી ભૂસવા નહીં જવાની. બરાબર, પણ આપણે એની કમ્પેરમાં આપણી લીટી મોટી કરીને આપમેળો નીચો દેખાય. એટલે આ જ વસ્તુ છે, સજ્જન છે એ શું કરે છે? પોતાનું જ્ઞાન અને શાસ્ત્રનું જ્ઞાન બીજાને આપે છે અને ઉત્કર્ષ, બીજાના જીવનને ઉત્કર્ષ બનાવે છે. આ રીતે ઉપકાર કરનાર સાધુ સંતોની સમગ્ર માનવ સમાજને હંમેશા માટે આવશ્યકતા રહે છે. જે સજ્જન છે એની તો બધાને સત્ય પ્લસ જન, જે સારું કરનાર છે તેવો માણસ. બરાબર, સજ્જન આવા લોકોની હંમેશા જરૂરિયાત હોય જ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં અટકીએ છીએ. નેક્સ્ટ પીરિયડમાં મળશું ત્યારે અનુવાદ અને સમજૂતી જોઈ લઈશું.